નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 જોતા હતા, ત્રિકોણ, કે જેની અંદર આપણે હજી સુધીમાં શું શું જોઈ ચૂક્યા છે બધું રૂપ આપણે રિવિઝન કરી લઈએ. જો સૌ પહેલા આપણે જોયું તો બાખુબા સરળ, અને આની ઉપર આપણે કેટલા એક્ઝામ્પલ લખેલા છે, બરાબર છે. એના પછી આપણે પ્રમેય જોયો હતો, પ્રમેય હતો આપણો ખૂબ આખું, જેને આપણે પ્રમેય કહેતા 7.1, બરાબર છે, ખૂબ અગત્યનો પ્રમેય હતો. એના પછી એક નાનકડી શરત હતી જેને આપણે લખાવી નથી, પણ આપણે એને કુકુબા શરત કહેતા હતા, બરાબર છે. આટલી સાથે આના સિવાય પછી આપણે ભણ્યા હતા કે 7.2 પ્રમેય એ શું કહે છે, કે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો સામેના ખૂણા કેવા હોય, સમાન હોય. અને નોંધો 7.3, કે જો સામેના ખૂણા સમાન હોય તો સામેની બાજુ કેવી થાય, સમાન થાય. અને એના પછી આપણે બે પ્રમેય જોયા હતા, બંને પ્રમેય સરખા હતા. એ હતી શરત આપણી કાકબા, અને બીજી શરત હતી આપણી બા બા બા, બરાબર છે. તો આપણે આટલી શરતો હજી સુધી જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે આના એક્ઝામ્પલનો ખૂબ ઉપયોગ કર્યો છે, આ એક્ઝામ્પલનો પણ ઉપયોગ કર્યો છે, હવે આ બેનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, આજે મારે તમને ખાસ એટલા માટે આ કહેવું પડ્યું બધું, કારણ કે આપણે જે જે એક્ઝામ્પલ આજે ભણીશું ને, એ બધા આગળના એક્ઝામ્પલ જેવા જ છે, પણ એમાં આપણને રકમમાં સ્પેસિફાઈ કરીને કીધું હશે કે તમે આ રીતથી ગણો, બરાબર છે. તો ત્યાં લખવાની રીત ફરી જાય, ત્યાં તમારે આ જ રીત વાપરવી પડે, બીજી રીત વાપરો તો ના ચાલે, બરાબર. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ આજનો પહેલો એક્ઝામ્પલ. આપણે સ્વાધ્યાય 7.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 પહોંચ્યા હતા, છેલ્લે ભાગ 11 ની અંદર, 11 ના ભાગમાં મારે થોડીક ભૂલ થઈ હતી, ઉપર એ 10 લખી દીધો ભૂલ થી, બરાબર છે. એ વિગતમાં આપણો 11 નો ભાગ હતો, એની અંદર આપણે સ્વાધ્યાય 7.1 અને એનો દાખલો પહેલો અને ઉદાહરણ નંબર 8 એ બંને આઈએમપી દાખલા જોયા હતા. આજે પછી બીજા દાખલા થોડા વધારે જોવાના છે. આમ તો આઈએમપી નથી, એવરેજ એક્ઝામ્પલ છે, કદાચ પૂછે પડ જાય, શું કામ, કારણ કે એ આગળના એક્ઝામ્પલ જેવા જ છે, બરાબર, પણ કંઈક બીજી રીતે આપણે એને ઉકેલવાના છે. માટે તો ચલો સૌ પહેલા એક્ઝામ્પલ શું કે છે, તો કે જેમાં એબી અને એસી, જો આપણે ત્રિકોણ દોરી લઈએ, આ ત્રિકોણ દોરી લીધું, આ ત્રિકોણ એ, અહીંયા બી અને સી, એબી અને એસી સરખા છે, હોય તેવા ત્રિકોણ ઉપરનો વેધ, હવે વેધ હંમેશા અહીંયા 90 અંશે છેદે ડી છે, એડી એડી વેધ આપેલો છે, બસ બીજું કાંઈ આપ્યું નથી. મને શું કીધું છે, તો કે આ બાજુ સરખી છે અને અહીંયા વેધ આપેલો છે, તો સાબિત કરો કે શું કીધું છે, તો કે એડી એ બીસી ને દુભાગે છે, એટલે કે આ એડી જે છે એ બીસી ના બે ભાગ કરી નાખે છે, એટલે કે આ બે ભાગ કેવા થાય છે, સમાન. એડી અને સી કેવા થાય છે, સમાન, એવું બતાવો. અને ખૂણો કેટલા નો, 90 અંશ, તો કે 90 શું છે, ખાલી આ બે ભાગ થાય એટલું બતાવવું પડે. લખી લઈએ શું આપ્યું છે, સોલ્યુશન નંબર 2 આપ્યું છે શું, તો કે ત્રિકોણ એ બી સી માં એબી બરાબર શું છે, એસી. એબી બરાબર શું આપેલું છે, એસી, અને એની સાથે સાથે શું આપેલું છે, વેધ, એટલે કે એડી એ બીસી ઉપરનો વેધ છે, એટલે ખૂણો કેટલો છે, 90 અંશનો છે. ઓકે, મારે બતાવવું છે શું, બતાવવું છે કે આ એડી અને આ બીડી અને સીડી બંને કેવા થાય સરખા, તો આ ત્રિકોણ લઈ લો, બરાબર છે, હે ને. અને આ ત્રિકોણની અંદર હું એક કામ કરી શકું કે શું કરું છું, અહીંયા તો કે ધારો કે આ બે બાજુ સમાન છે, તો એની સામેના ખૂણા કેવા હોય, સમાન હોય, બરાબર છે. આ ખૂણા કેવા થાય, સમાન, અહીંયા 90 અંશ છે ઓલરેડી, ઓકે, ખૂબ ખૂબ આ અહીંયા પણ ખૂબ ખૂબ આ થઈ ગયું સાબિત. પરંતુ આવું આપણે જગ્યાએ કરેલું છે આગળ, એટલે અહીંયા આવે કેવી સાબિત કરશું આપણે, તો કે અહીંયા ઉપયોગ કરીશું કાકબા, કેમ, જો મારા કાકબા આપેલો છે, હા, આના કર્ણ કોણ થાય, આ એબી, આના કર્ણ શું થાય, એસી, તો કર્ણ પણ કેવા છે બંનેના સરખા,
પછી એક બાજુ સરખી હોવી જોઈએ. જો આ બાજુ સરખી છે સામાન્ય બાજુ કાક બા હું ધારક તો કુકુ બા પણ કરી શકત અને કાક બા પણ કરી શકું છું. હું અહીંયા કાક બા નો ઉપયોગ કરીશ. જો શું થાય છે કે આ બે ધારકા છે એટલે કે માપખૂણો ADB બરાબર માપખૂણો ABC બરાબર 90° થાય. એના ઉપર થી કીધું મેં વેધ ઉપર થી કીધું પરિણામ નંબર એને 1 કહ્યો. હવે જે ત્રિકોણ ની વાત કરું એટલે કે હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે શું થશે? અહીંયા ABD અને ACD માટે તો કે માપખૂણો ADB બરાબર માપખૂણો ADC બરાબર 90° એટલે કે કાટખૂણો. પછી પછી બીજું શું છે તો કે આ ત્રિકોણમાં AB કર્ણ થાય, ઓલા ત્રિકોણમાં AC કર્ણ થાય અને આ બંને કેવા છે? કર્ણ કાટખૂણો કર્ણ એટલે કાક. હવે બીજી બાજુ લઈ લેવાની તો કે બંનેમાં AD સરખી જ છે. સામાન્ય બાજુ AD બરાબર AD આ શું થઈ જવાનું? આ થઈ જવાનું સામાન્ય બાજુ. અને આના પછી શું કહેવાય? આના પછી કહેવાય કે બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એટલે કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD આવું કેવા છે. અને જો આ બે ત્રિકોણ એકરૂપ હોય અને બાકીના બાજુ કેવા હોય? સમાન. એટલે કે આ બાજુના બાજુ કેવી હોય? સરખી. આ બાજુના બાજુ કેવી હોય? સરખી. તમારે એ તો બતાવવું છે. એનો મીનિંગ શું થયો કે BD બરાબર CD જેના ઉપરથી CP CD પરથી બરાબર છે. અને આના પછી શું કહેવાય? આના પરથી એવું કહેવાય કે AD એ ચલો આ તો થઈ ગયું. એના પછી બીજું શું કહેશું તો કે આ બે સરખા થાય. આ બે ખૂણા થયો હતો ખૂણો બી ને ખૂણો સી સરખો થાય. આ 90° કહું છું. આ બે સરખા થતા ને બરાબર છે તો એ પણ લખી નાખીએ. એટલે કે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો CAD એ પણ કેવો થાય? સરખો થશે CPCD પરથી. અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. આને કહી દઈએ પરિણામ નંબર 3. પરિણામ નંબર 2 શું બતાવે છે? BD બરાબર CD એટલે કે આ AD BC ના બે ભાગ કરી નાખે છે થઈ ગયું ગુરુ. પછી આ બતાવે છે આ એમ બતાવે કે આ AD ખૂણા એને શું કરે છે? દુભાગ્ય છે તો નથી ના આમ AD એ BC ને દુભાગે છે. અને બીજું શું થશે તો કે AD એ ખૂણા A ને દુભાગે છે. આમ બે વસ્તુ થઈ બરાબર છે. તો આ રીતનો આપણો દાખલો પહેલો થયો. ખ્યાલ આવી ગયો. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3. નંબર 3 તો એનાથી થોડો સહેલો છે બરાબર છે. નંબર ની રકમ માં તો શું કહે છે કે ત્રિકોણ ABC ની બે બાજુ હોય એવી BC અને મધ્યજ AM બે બાજુ કરી ત્રિકોણ ABC ની જેવો તો ત્રિકોણ ABC અહીંયા નીચે લખેલો છે. મેં આ છે ત્રિકોણ ABC આ A અહીંયા B આ C અહીંયા P અહીંયા Q અને આ R અહીંયા છે મધ્યજ AM અહીંયા છે મધ્યજ PM અને એ શું કીધું છે તો કે સમાન છે. મધ્યગા અને બાજુઓ કેવી છે? સમાન છે. તો સાબિત કરો કે નીચે કાઢીએ બરાબર આકૃતિ ફરી પછી દોરી લઈએ. આ એક ત્રિકોણ અહીંયા બીજો ત્રિકોણ આની આ મધ્યગા આની અહીંયા આ મધ્યગા આ A અહીંયા B અહીંયા C આ P અહીંયા Q અને R અહીંયા AM અહીંયા BN જુઓ તો શું સમાન આપેલું છે. લખી નાખો જે સમાન આપેલું હોય એ તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે જુઓ તો શું આપેલું સમાન તો કે મને આપેલું છે AB બરાબર એટલે કે આ AB તો અહીંયા કઈ બાજુ છે? PQ AB બરાબર PQ આપેલા છે રકમમાં. પછી BC QR BC બરાબર QR તથા મધ્યગાઓ શું આપેલું છે તો કે AM અને PN પણ કેવા છે? સરખા છે. AM બરાબર શું થશે?
પીએમ. હવે મધ્યગાળાનું ખાસિયત શું? તો કે મધ્યગા હોય એ આ બે ભાગમાં વિભાજન કરે. જો મધ્યગાળાના વેધમાં ઘણો તફાવત છે, બરાબર છે, વેધ હંમેશા 90° જ આવશે. જ્યારે મધ્યગા છે એના બે સમાન ભાગ કરીને અને આ બંને ભેગું આવે તો શું કહેવાય? તો કે લંબ વિભાજક. શું કહેવાય? લંબ વિભાજક, બરાબર છે. ચાલો, એટલે આ શું થઈ ગયું? મધ્યગા થઈ, મધ્યગા આ થઈ એમ, અને એમ અને પીએમ પણ કેવા છે? સરખા છે. તો આ જે મધ્યગા છે બે સમાન ભાગ કરે, એટલે કે બીસી ના બે ભાગ થાય, અહીંયા ક્યુઆર ના બે ભાગ થાય, બરાબર છે. માટે મધ્યગાથી બે ભાગ થાય કોના કોના? તો કે બીસી ના અને બીસી ના અડધો ભાગ અને ક્યુઆર નો અડધો ભાગ. બીસી અને ક્યુઆર સરખા છે તો બંનેનો અડધો ભાગ કેવો થાય? સરખો થાય. હવે આનો અડધો ભાગ કયો થવાનો? આ બાજુનો બીએમ. આનો અડધો ભાગ કેટલો થવાનો? આ બાજુનો ક્યુએમ. આ થાય કે ના થાય? થાય. ઓકે, અને આપણે કહીએ પરિણામ નંબર 1. હવે હવે શું સાબિત કરવું? ચલો લઈ લો તો કે ત્રિકોણ એબીએમ જો તો આ એ બી એમ એ બી પી ક્યુ સરખા કરે તો માપે, પછી બી એમ ક્યુ એમ એ બતાવે, એ એમ અને પી એમ રકમ માપે સરખા, બરાબર. તો શું થયું? બા 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 શરત પરથી, એટલે કે હવે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પી ક્યુ એમ માટે શું થવાનું જોવો તો કે પહેલું થશે બા, એટલે કે એ બી બરાબર પી ક્યુ. પછી બીજી બાદ લેવાનું છે તો કે બી એમ બરાબર ક્યુ એમ, અને છેલ્લે બાદ લેવાનું છે તો કે એ એમ બરાબર પી એમ. માટે આમ બા 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 શરત પરથી શું કહેવાય? ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ પી ક્યુ એમ, ત્રિકોણ પી ક્યુ એમ. ઓકે, એના પછી બીજું બીજું શું સાબિત કરવાનું કર્યું છે? તો કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. હવે ત્રિકોણ એ બી સી, આ ત્રિકોણ એ બી સી આખો ત્રિકોણ બતાવવાનો છે. હવે એ મારે કેવું સાબિત કરવાનું? તો એક કામ કરી શકાય, આ બે ત્રિકોણ જો એ રૂપ ક્યાં હોય, આ બે ત્રિકોણ તો આ ખૂણો કેવો હોય? સરખો હોય બંનેમાં. શેના ઉપર? સીપીસીટી ઉપરથી. માટે સીપીસીટી પરથી, સીપીસીટી પરથી શું કહેવાશે? તો કે માપ ખૂણો એ બી એમ બરાબર માપ ખૂણો પી ક્યુ એમ, અને આનો આ જ ખૂણો સેજ લંબાવી દો, એટલે કે માપ ખૂણો એ બી એમ ની બદલે સી સુધી કરના, અને અહીંયા માપ ખૂણો પી ક્યુ એમ ની બદલે આ સુધી કરાય. મોટો ગુણાકારની જ વાત કરવાની છે. ચલો, તો એના પછી શું લખાશે? હવે આને આપણે કહીએ પરિણામ નંબર 2. જો તો આ બાજુ આપેલી છે, આ બાજુ આપેલી છે, આ બાજુ આપેલી સમાન, આ બાજુ સમાન, વચ્ચેનો ખૂણો બા ખૂબ બા થઈ ગયું. તો લઈ લો ત્રિકોણ, તો કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માટે શું થવાનું? પહેલા તો પહેલી બાજુ એ બી બરાબર પી ક્યુ, પછી ખૂણો, તો કે માપ ખૂણો એ બી સી બરાબર માપ ખૂણો પી ક્યુ આર, અને છેલ્લે છેલ્લે આવશે બી સી બરાબર ક્યુ આર. આમ બાકુબા શરત પરથી શું કહેવાશે? તો કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. જે આપણે પહેલી વાર જોયો, આના પછી ના આપણે જે એક્ઝામ્પલ જોશું તે બધા આની પહેલા આપણે જોઈ ચૂકેલા છીએ, બરાબર. ચલો, એક્ઝામ્પલ નંબર 4 માં તો રકમ શું કે છે? ત્રિકોણ એબીસી માં બીઈ અને સીએફ એ બે સમાન વેધ છે. વેધ કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. તો એકરૂપતા માટેની કાકબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણ એબીસી કેવો છે.
સમજવી બાજુ તમને યાદ હોય તો આપણે સ્વાધ્યાય 7.2 માં બે સરખા દાખલા કીધા તૈયાર છે એમાંનો એક દાખલો છે આ બીજો દાખલો નીચેનો દાખલો તમે જો જોશો ને વિડિયો તો આ હું એને પ્લાની આકૃતિ દોરું છું તો કે આ ત્રિકોણ એ બી સી જેમાં આ બાજુનો વેધ અને આ છે આ બાજુનો વેધ બરાબર છે વેધ છે અહીંયા બી ઈ અને સી એફ આ ત્રિકોણ એ બી સી અને વેધ અહીંયા આપેલા છે કાટખૂણા અહીંયા આપેલા છે આ કાટખૂણો પછી બીજો કયો કાટખૂણો આપેલો છે અહીંયા આપેલો છે આ કાટખૂણો આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી કેવા છે એકરૂપ ત્રિકોણો છે તો કે અહીંયા એક વસ્તુ આપેલું છે મને વેધ કેવા છે સમાન ખૂણા કેવા છે કાટખૂણા ચોર નંબર 4 કે ત્રિકોણ એ બી સી માં વેધ આપેલા છે કયા કયા વેધ છે તો કે સી એફ એ કેના ઉપરનો વેધ છે એબી ઉપરનો પછી બી એ શેના ઉપરનો વેધ છે એ સી ઉપરનો એટલે કે માપ ખૂણો ઈ બરાબર માપ ખૂણો એફ બરાબર 90 અંશ વેધ સમાન હોય બંને 90 અંશ ના હોય પછી બીજું આ વેધ પાછા કેવા આપેલા છે સમાન આપેલા છે એટલે કે CF બરાબર BE આ રકમમાં આપેલા છે કે વેધ કેવા છે તો કે બે સમાન વેધ છે એટલે કે આ સૂચિ મારા માટે એક બાજુ થઈ ગઈ બરાબર અને મારે કાટમાં ઉપયોગ કરવો છે એટલે આ કાટખૂણો તો આમ કર્ણ કયો થાય આ ત્રિકોણ માટે તો નીચે કર્ણ થવાનું BC આ ત્રિકોણ માટે કર્ણ કયો થવાનો નીચેનો BC થવાનો પણ તેથી કાટમાં શરત માટે હવે ત્રિકોણ કઈ ત્રિકોણમાં તો કે ત્રિકોણ BFC ત્રિકોણ BFC અને ત્રિકોણ CEB માટે ત્યાં આપણે શું કર્યું હતું એ તમારે જાતે જોવાનું છે બરાબર છે જુઓ તો અહીંયા છે માપ ખૂણો F અહીંયા છે માપ ખૂણો E બરાબર 90 અંશ પછી કર્ણ કોણ થવાનો અહીંયા તો કે BC બરાબર BC આ થશે શું તો કે આ થશે અમારું સામાન્ય બાજુ બરાબર છે અને જે મારા માટે શું છે અહીંયા કર્ણો છે પછી કઈ બાજુ કે જે સમાન આપેલી છે એ CF બરાબર BE આ શું થઈ બાજુ થઈ ગઈ આ કર્ણ આ કાટખૂણો માટે કાકબા શરત પરથી કાકબા શરત પરથી શું કહેવાશે કે આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ કયા ત્રિકોણ બી એફ સી એકરૂપ ત્રિકોણ સીઈબી પણ મારે પાસે ભાગ બતાવવો છે ત્રિકોણ સમાન દ્વિબાજુ છે ત્રિકોણ સમાન દ્વિબાજુ એટલે કે બે બાજુ કેવી છે સમાન ચલો કશો વાંધો નહીં આ બે ત્રિકોણ મેં કેવા બતાવ્યા એકરૂપ બતાવ્યા એટલે કે આ ખૂણો બી અને ખૂણો સી કેવા થાય સરખા થાય નીચેના ત્રિકોણમાં તો કે સીબી સીબી પરથી સીપીસીપી પરથી તો તમને ખ્યાલ આવી ગયો હશે કે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી અને માપ ખૂણો બી માપ ખૂણો સી સરખા હોય એની સામેની બાજુ કેવી હોય સમાન એટલે કે એબી બરાબર એસી અને એબી બરાબર એસી મળી માટે ત્રિકોણ કેવો છે ત્રિકોણ સમદ્વિ ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે તેમ કહેવાય તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 4 બરાબર છે ચલો ત્યાર પછીનો આજના દિવસનો હવે છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈએ જુઓ તો છેલ્લો એક્ઝામ્પલ શું કહે છે એટલે છેલ્લો એક્ઝામ્પલ એમ કહે છે કે જેમાં AB બરાબર AC હોય આપેલું છે તમને પ્રથમમાં AB બરાબર AC હોય એવો સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો AP ને લંબ BC દોરી સાબિત કરો કે ખૂણો બી અને ખૂણો સી કેવા છે સરખા હવે પહેલી વસ્તુ તો એ કે AB બરાબર AC હોય આ AB અને આ AC સરખા હોય સમાન દ્વિ બાજુ ત્રિકોણમાં બરાબર છે તો અહીં સામેના ખૂણો કેવા હોય સરખા એ આપણો પ્રમેય 7.2 હતો પણ આ જ પ્રમેય આપ્યો છે પણ બીજી રીતે આપ્યો છે શું કે તમારે આ દોરવાનું છે કમ્પલસરી
કયું જોડવાનું છે તો કે આ AP અને BC એ બંને કેવા છે લંબ દોરવાના છે બરાબર છે એટલે આ મને શું આપેલું છે અહીંયા P આપેલું છે તો હું લખી લઉં શું આપેલું છે મને અહીંયા નંબર 5 માં તો કે ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું હતું B બીજું શું આપેલું હતું તો કે AP એ BC ને લંબ છે BC ને લંબ હોય તો ખૂણો કેવો બનાવે કાટખૂણો બનાવશે P આગળ એટલે કે APB APB બરાબર માપ ખૂણો APC બરાબર 90 વસ્તુ છે ચલો ત્યાર પછી હું શું કરું છું તો કે અહીંયા કાટબાનો યુઝ કરી શકું કેમ આ કાટખૂણો આ કર્ણ સામાન્ય બાજુ અહીંયા 90 તો આ 90 થવાનું ઓટોમેટિક બરાબર ચલો હવે ત્રિકોણ કયો ત્રિકોણ લઈશું તો કે આ બાજુનો ત્રિકોણ A B B અને ત્રિકોણની બાજુ ત્રિકોણ ACP માટે પેલા કાટખૂણો એટલે કે માપ ખૂણો APB બરાબર માપ ખૂણો APC આ 90 વસ થાય પક્ષમાં આપેલો તો કારણ કે બેજ છે પછી AB બરાબર AC આ રકમ આપેલું તો કારણ કે સમજી બાજુ ત્રિકોણ છે અને સામાન્ય બાજુ AP બરાબર AP આ શું થશે સામાન્ય બાજુ સાબા બરાબર છે માટે આ શું થયું આખી કાટખૂણ આ કર્ણ અને આ બાજુ માટે કાટબા પરથી શું કહેવાશે તો કે ત્રિકોણ એ બી પી એકરૂપ ત્રિકોણ એ સી પી સેના પરથી તો કે કાટબા શરત પરથી કાટબા શરત પરથી આ કીધું હવે આ સીધી પરથી શું કહેવાય તો કે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી સેના પરથી તો કે સી પી સી ટી પરથી આ જવાબ તો આવી રીતની ગણતરી કરવાની થાય તો આ સાથે આપણે આજનો ભાગ રાખીએ છીએ આના પછીના નેક્સ્ટ ભાગમાં બાકીના જે શેષ દાખલા વધેલા છે અને એક થિયરી નાનકડી વધી છે એ આપણે જોશું તો ત્યાં સુધી આવજો.